બનાસકાંઠા જિલ્લો એટલે છેવાડાનો વિસ્તાર જ્યાં સૌથી મોટો પ્રશ્ન પાણીનો છે પાણીના પ્રશ્નને લઈ દિયોદર તાલુકાના વખા ગામના ખેડૂતો ધારાસભ્યને રજૂઆત કરવા પહોંચ્યા હતા ત્યારે દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણે ખેડૂતો સાથે પાથરણ પર બેસીને ખેડૂતોની રજૂઆતને સાંભળી હતી વાત કરવામાં આવે તો વધતી જતી વસ્તી અને ખેતી ઔદ્યોગિકરણના કારણે પાણીનો વપરાશ વધતા ભૂગર્ભ જળનો ઉપયોગ વધ્યો છે નબળા વરસાદના કારણે ભૂગર્ભ જળ પણ દિવસે ને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠામાં એક હજારથી વધારે ફૂટ પાણીના તળ ઊંડા પહોંચ્યા છે ત્યારે સૌથી વિકટ પરિસ્થિતિ બનાસકાંઠામાં પાણીની બની છે અને બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળની સૌથી મોટી સમસ્યા પણ કહી શકાય ઊંડા જતા ભૂગર્ભ જળના કારણે બોરવેલો પણ ફેલ થઈ રહ્યા છે ત્યારે પાણી ન હોવાથી પશુપાલન અને ખેતી કઈ રીતે કરવી તે ખેડૂતો માટે સૌથી મોટો પ્રશ્ન બન્યો છે લાખો રૂપિયાના ખર્ચો કરીને ખેડૂતો જ્યારે બોરવેલ બનાવતા હોય છે પણ ભૂગર્ભમાં પાણી ન હોવાથી ખેડૂતો ત્રાહીમામ છે બનાસકાંઠામાં ખેડૂતોને અત્યારે પશુપાલન અને ખેતી કરવી સૌથી મોટો પ્રશ્ન બન્યો છે ત્યારે પાણી માટે અનેક આંદોલનો પણ થઈ ચૂક્યા છે પાણીની માંગ સાથે આંદોલનો થવા છતાં સરકાર પાણીના પ્રશ્ને ગંભીરતા લેતી નથી ત્યારે દિયોદર તાલુકાના વખા ગામના ખેડૂતો તળાવ ભરવાની માંગ સાથે દિયોદરના ધારાસભ્ય કેશનજી ચૌહાણને રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને દિયોદરના ધારાસભ્ય પાત્રણ પર બેસી ખેડૂતોની રજૂઆત સાંભળી હતી અને ખાતરી આપી હતી કે આગામી સમયમાં આપની માગને સંતોષવામાં આવશે ખેડૂતોની માગ છે કે સરકાર ભૂગર્ભ જલને આવે તેમજ પશુપાલન માટે પાણીની પૂરતી વ્યવસ્થા કરે તો જ ખેડૂતોને નિભાવ થઈ શકે તેમ છે ત્યારે ખેડૂતોએ આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર વખા ગામમાં હનુમાનજી મંદિર પાસે આવેલું તળાવ તેમજ બીજું ગોળિયા પાસે નાગણાસર તળાવનું આવેલું છે તે બંને તળાવો નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા ભરવામાં આવે તો આજુબાજુ વિસ્તારના લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તેમજ ગૌશાળાને પણ પાણી મળતું રહે અને સિંચાઈ માટેની પણ પૂરતી પ્રમાણમાં પાણી મળી રહે તેવી માગણી કરી છે બનાસકાંઠા જિલ્લો એટલે અંતરિયાલ વિસ્તારનું કહી શકાય અને પશુપાલન અને ખેતી આધારિત આ જિલ્લો છે સમગ્ર જિલ્લામાં અત્યારે પાણીની સૌથી વિકટ પરિસ્થિતિ જોવા મળી છે ગામડે ગામડે લોકો પાણી માટે વળખા મારી રહ્યા હોય તેવા દ્રશ્યો પણ અમે ઘણીવાર જોયા છે ત્યારે વખા ગામના જે ખેડૂતો હતા તેમણે દિયોદરના ધારાસભ્ય અને જેમણે નેમ લીધી છે કે હું દિયોદર તાલુકામાં જ્યાં સુધી પાણીની મહેરબાની નહીં થાય ત્યાં સુધી કોઈ સન્માન નહીં સ્વીકારવું તેવી પણ એક નેમ છે અને આ ધારાસભ્યએ ખેડૂતો સાથે પાથરણ પર બેસીને ખેડૂતોની વાતને સાંભળી હતી ત્યારે આ સૌથી મોટો દિયોદર તાલુકામાં વાવ થરાદ સુઈગામ બાબર જેવા વિસ્તારોમાં અત્યારે સૌથી મોટી માગ પાણીની છે અને પાણી માટે ખેડૂતો અનેકવાર રજૂઆતો કરી ચૂક્યા છે ત્યારે આજે ખેડૂતોએ દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણને જે લેખિતમાં રજૂઆત કરી હતી અને બસોથી વધારે ખેડૂતો દિયોદરના ધારાસભ્યની ઓફિસે પહોંચ્યા હતા અને આ રજૂઆત કરી હતી ત્યારે આ એક ખેડૂત ના પનોતા પુત્ર કહી શકાય તો એવા કેસાજી ધારાસભ્ય છે દિયોદરના અને તેમણે ખેડૂતોની વાતને પોતે પાથરણા પર બેસીને સાંભળી ત્યારે તમામ ખેડૂતોએ એક હાશકારો અનુભવ્યો હતો કે ભર્યું જીવન જીવતા ધારાસભ્ય અમને અમારી સાથે પાથરણા પર બેસીને અમારી વાત સાંભળી છે અને અમને જેટલો બને તેટલો ઝડપી ન્યાય મળે તેવી પણ જે ખાતરી આપી છે તેને લઈને ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા હતા અને તમામ ખેડૂતોએ દિયોદરના ધારાસભ્ય કેશાજી ચૌહાણનો આભાર વ્યક્ત કરતાં કહ્યું હતું કે અમારા ગામના તળાવો તાત્કાલિક ભરવામાં આવે મારું નામ બજાજી ચોથાજી છે અમે અમે વખા ગોળિયા દિયોદર તાલુકાનું ગામ છે અને અમારા જે ખેડૂતો છે એ બધા આજે અમે છે ને પાણીની પાણીની સમસ્યા છે ખેતી જ કઈ રીતે કરવી અને આટલા બધા તળો ઊંડા ગયા છે બોર કરો છો પણ સત્તા અમારે છે નિષ્ફળ થાય છે દસ દસ લાખ વીસ વીસ લાખ રૂપિયા ખર્ચતા અમારે છે ને બોર થતા નથી એટલે બધાને આ એક જો ખેતી નહીં થાય તો સાહેબ ખેતીનો તાત કઈ રીતે આ બધી નબશે એના માટે અમારે જો જો નરબદા કેનાલમાંથી અમારો તળાવ ભરાય અને જે મારું તળાવ છે મારા ગામનું તળાવ છે એ રન ઓગણત્રી એકરનું છે અને બીજું પણ એક છે તળાવ છે એ પણ નાંગણસર છે એ પણ દસ એકરની અંદર જમીનની અંદર આવેલું છે બીજું છે બંને તળાવ ભરાય તો અમારા આજુબાજુ કેટલા પેલા માણસોને ફાયદો થાય એમ છે અને પશુ પંખી અમારે ત્યાં છે ગૌશાળા આવેલી છે અને એમને પણ ફાયદો થાય અને અત્યારે પાણી હશે તો છે જીવન છે અને જીવન પાણી વગર જીવન અશક્ય છે એના માટે સાહેબ શરીને અમે રજૂઆત કરવા આવ્યા અને સાહેબ શ્રી અમને સારી રીતે સાંભળ્યા અને અમને છે ને અમને છે ગેરંટી આપી છે કે તમારું આ કામ થઈ શકે થશે